हेलो फ्रेंड्स, आज ना आपका टॉपिक छे ईसीजी चेस्ट लीड्स। चेस्ट लीड्स ने एक्जेक्टली कई जगह प्लेस करवी ए आज आप जोईशू। एनी शुरुआत करता पहला आपणे डिफरंट बॉनी लैंडमार्क जोई लईए। तो फर्स्ट ऑफ ऑल आ क्लेविकल छे, आ जे दर्शावेल छे ए क्लेविकल छे। आ रिप्स छे एंड आ स्टर्नम। ઉપરની બાજુએ જે નોચ આવેલું હોય છે જેને સ્ટર્નલ નોચ કહેવામાં આવે છે, આ જે જગ્યા છે એને મેનુપ્રિયમ કહેવામાં આવે છે। મેનુપ્રિયમથી હાફ ઇંચ નીચે સ્ટર્નલ એંગલ આવેલી હોય છે, જેને એંગલ ઓફ લુઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે। એંગલ ઓફ લુઇસથી રાઇટ સાઇડ પર એક્ઝેક્ટલી જો નીચેની બાજુએ જઈએ તો આ છે સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ। અહીંયા આગળ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આવેલી હોય છે। સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસથી એક્ઝેક્ટલી નીચે આ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ એન્ડ અહીંયા ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ। એ જ રીતે લેફ્ટ સાઈડ પર સેમ છે, સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ, થર્ડ એન્ડ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ। હવે વાત કરીએ ફર્સ્ટ ચેસ્ટ લીડની, તો સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસની અંદર ફર્સ્ટ V1 અહીંયા આપણે પહેલી ચેસ્ટ લીડ્સ લગાવીશું। અહીંયા V1 ચેસ્ટ લીડ્સ, V1 ચેસ્ટ લીડ જ્યાં ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં રાઇટ સાઈડ પર છે એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ પર ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં જ V2 ચેસ્ટ લીડ્સ લગાવીશું। હવે એક્ઝેક્ટલી મિડ ક્લેવિકલ લાઇન, ક્લેવિકલની એક્ઝેક્ટ મિડ લાઇન પર ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ પર અહીંયા V4, વાત આપણે અહીંયા V4ની પહેલાં કરીશું પછી V3 જોઈશું। તો V1 ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં, લેફ્ટ સાઈડ પર ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં V2 એન્ડ એક્ઝેક્ટલી મિડ ક્લેવિકલ લાઇન પર ફિફ્થ ઇન્ટરકોસ્ટલ પ્લેસ પર V4। હવે V2 ચેસ્ટ લીડ્સ અને V4ની વચ્ચે એક લાઇન દોરીશું। આ બંનેની એક્ઝેક્ટ મિડ લાઇનમાં, એક્ઝેક્ટલી મિડ લાઇન પર આપણે અહીંયા V3 ચેસ્ટ લીડ પ્લેસ કરીશું અહીંયા V3। સો આટલી વસ્તુ સમજમાં આવી ગઈ કે ફોર્થ ઇન્ટરકોસ્ટલ પ્લેસ પર રાઇટ સાઈડ પર V1, લેફ્ટ સાઈડ પર V2, એક્ઝેક્ટલી મિડ ક્લેવિકલ લાઇન પર ફિફ્થ ઇન્ટરકોસ્ટલ પ્લેસ કરીશું આપણે V4, અને V2 અને V4ની વચ્ચે એક્ઝેક્ટલી પ્લેસ કરીશું V3 ચેસ્ટ લીડ્સ। હવે આગળ આપણે વાત કરીશું V5 ચેસ્ટ લીડની। તો એક્ઝેક્ટલી V4 ચેસ્ટ લીડ જે આગળ છે એની એક્ઝેક્ટ સેમ લાઇનમાં જો જોઈએ તો એન્ટિરિયર એક્ઝિલરી લાઇન જે આવે છે અહીંયાથી સેમ લાઇન પર જોવાનું છે આપણે। આ V4 જે ચેસ્ટ લીડ છે એની એક્ઝેક્ટ સેમ લાઇન પર જે એન્ટિરિયર એક્ઝિલરી લાઇન આવેલી છે ત્યાં આગળ આપણી V5 ચેસ્ટ લીડ પ્લેસ થશે। V4થી સેમ લાઇન પર એન્ટિરિયર એક્ઝિલરી લાઇન પર અહીંયા આપણી V5 ચેસ્ટ લીડ અહીંયા આગળ પ્લેસ થશે। હવે મિડ એક્ઝિલરી લાઇન પર, એન્ટિરિયર એક્ઝિલરી લાઇન પર V5 પ્લેસ કરી હવે એ જ લાઇન પર મિડ એક્ઝિલરી લાઇન પર આપણે અહીંયા આગળ પ્લેસ કરીશું V6
V6 चेस्ट लीड मिड लाइन पर मिड एक्सिलरी लाइन पर प्लेस करीशू। तो अहीं आपणे 6 चेस्ट लीडनी वात करी दीधी। आ जे V4 V5 અને V6 છે એ એક જ લાઇન પર આવશે। તો ફરીથી એનું એકવાર રિવિઝન કરી લઈએ કે આ છે ક્લેવિકલ, આ છે મેનુપ્રિયમ, મેનુપ્રિયમની એક્ઝેટ નીચે સ્ટર્નલ એંગલ આવેલી હોય, સ્ટર્નલ એંગલની રાઇટ સાઈડ પર નીચેની બાજુએ જોઈશું તો આ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ છે, આ સેકન્ડ પછી છે આ થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ અને આ છે ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ। ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ પર આપણે પહેલી ચેસ્ટ લીડ લગાવીશું, એની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ પર V2 સેકન્ડ નંબરની જે ચેસ્ટ લીડ છે એ લગાવીશું એન્ડ મિડ ક્લેવિકલ લાઇન પર ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં ફોર્થ નંબરની ચેસ્ટ લીડ લગાવીશું V4 અને V2 અને V3ની એક્ઝેક્ટ મિડ લાઇન પર V3 ચેસ્ટ લીડ લગાવીશું। હવે V2 અને V4ની એક્ઝેક્ટ મિડ લાઇન પર V2 અને V4ની એક્ઝેક્ટ મિડ લાઇન પર V3 થર્ડ નંબરની ચેસ્ટ લીડ લગાવીશું। હવે V4થી સેમ લાઇન પર એન્ટિરિયર એક્ઝિલરી લાઇન જે છે ત્યાં આગાડી 5મા નંબરની ચેસ્ટ લીડ લગાવીશું V5 ત્યાં આગાડી V5 5મા નંબરની ચેસ્ટ લીડ લગાવીશું એન્ડ જે મિડ એક્ઝિલરી લાઇન આવેલી છે ત્યાં મિડ એક્ઝિલરી લાઇન પર સેમ એ જ લાઇન પર V4 V5 જે લાઇન પર છે એ જ લાઇન પર મિડ એક્ઝિલરી લાઇન પર V6 છઠ્ઠા નંબરની જે ચેસ્ટ લીડ છે એ લગાવીશું।